सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाए। नमस्कार आशाबेन। अच्छा आज आप अत्यारे मोटा चिलोड़ा हसमुख भाई साहेब और एमना मिसिस आशाबेन ने त्या आज तारीख 20/1/19 मुलाकात लई रहा है। હવે એમને આશાબેન તમને કોઈ તકલીફ હતી? હા મને સૌ પ્રથમ તો સાહેબ તમારો મોબાઈલ નંબર આપશો જરા? 94280 46450। ઓકે ઓકે આશાબેન, તમને આજથી લગભગ 4-1 વર્ષ પહેલા કોઈ તકલીફ હતી? હા। શું તકલીફ હતી જરા? એ મને છેલ્લા 4 વર્ષથી પથરીની તકલીફ હતી જે કિડનીમાં હતી। હા હા। એટલે જરા ફર્સ્ટ ટાઈમ ઉપડી તો પછી મેં પેઇન કિલર લઈ લીધી, થોડો ટાઈમ પછી બેસી ગઈ, પછી 2-2 મહિને 3-3 મહિને ઉપડતી હતી બરાબર। પછી મેં જરા ન્યુટ્રામર પાવડર લીધો, અચ્છા, તો એ પછી મેં એકય વખત પથરી ઉપડી નથી બરાબર। અને તમે ફરી રિપોર્ટ પણ કરાવ્યો છે? હા, ફરી રિપોર્ટ કરાયા। અચ્છા મિત્રો, આપણે જોઈ શકીએ છે હસમુખભાઈ સાહેબે એમને આ રિપોર્ટ પણ કરાવ્યો છે। તારીખ છે 28/3/2017 અને અમને જે પથરી છે એ કિડનીની અંદર 4 mmની એમને દુખાવો થતો અને એ દરમિયાન એમને પેઇન કિલરથી 2-3 વર્ષ સુધી રાહ જોઈ। અને અંદાજિત ખર્ચો તમારો એ જે તમે રિપોર્ટને બધે કરાયા તો કેટલો તમે કયો ખર્ચો? 20 ટોટલ 20-1 હજાર તો ખરો બધો છે। અચ્છા, પણ તમને કેમિકલ દવાથી કોઈ સોલ્યુશન મળ્યું નહીં? અને જ્યારે એક નેચરામોર છે, આ નેચરામોરનું તમને સેવન, આ નેચરામોર જે વુમેન્સ પાવડર છે જે બહેનો માટેનો છે, એ આ કલ્પેશભાઈ દ્વારા 1 વર્ષ પહેલાં તમને આ પાવડર આપવામાં આવ્યો, તો સાહેબ આને કેટલા ડબ્બા તમે લીધા છે અત્યાર સુધીમાં? મેં 3 ડબ્બા લીધા હતા। હા, 3 ડબ્બા પછી તમે રિપોર્ટ કરાયો? હા, 3 ડબ્બા લીધા પછી રિપોર્ટ। હા હા। અને સાહેબ રિપોર્ટમાં શું આવ્યું પછી રિઝલ્ટ? રિપોર્ટની અંદર તો સોનોગ્રાફી કરાવી, હા, તે અમારે નહીં લાવ્યું, કોઈ પથરી કોઈ જગ્યાએ જોવા ના મળી। હા હા। એક્સરે પણ કરાયો અને છેલ્લે MRI પણ કરાવી, એમાં ટોટલ નહીં, કોઈ જગ્યાએ પથરીનો કોઈ કણ જોવા મળ્યો નહીં। અચ્છા, એટલે મતલબ નેચરામોરના આજે 3 ડબ્બા લીધા પછી આજે કોઈ પણ પ્રકારનું અહીંયા આજે ફરી અમને રિપોર્ટ કરાવ્યો છે કદમ ડાયગ્નોસિસ, એની અંદર આપણે વાંચી શકીએ છીએ કે કોઈ પણ પ્રકારની કેલ્શિયમની અથવા બીજી કોઈ પથરી જાણવામાં આવતી નથી। તો આશાબેન, આ પાવડર જે લોકોને તકલીફ છે, એકચ્યુઅલી આ પાવડર કોઈ દવા નથી, આ ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે જે આપણા શરીરની અંદર મિનરલ્સ વિટામિનની ઉણપ હોય એ દૂર કરી અને એને જે તે રોગ હોય, શરીરના કોઈપણ રોગ હોય એની અંદર આ કંપની ભલામણ કરે છે। ઉપરાંત તમે 3 ડબ્બા લીધા છે, કંપનીની ભલામણ એવી છે કે ઓછા નામે 3-5 મહિના જો તમે લો ને તો શરીરમાં પથરી સિવાય પણ તમને બીજા ફાયદા જાણવા મળે। આજે સાહેબ તમને બી કંઈક પ્રશ્ન હતો અને તમે પણ નેચરામોરનું સેવન કરી રહ્યા છો, તો તમને શું હતું અને આજે કેવું છે? એટલે લગભગ હું પણ મારા વ્યવસાયમાં લગભગ 10-12 કલાક કામ કરતો હતો। અચ્છા, તમે શિક્ષક છો? શિક્ષકમાં, હા હા। એ લગભગ મારા વ્યવસાય 12-1 કલાક ઉભા જ રહેવાનું થાય એમ। હા હા। હું રેગ્યુલર હાલ એવો ચાલુ જ છે મારે સવારે, બરાબર, એનાથી પેટની પણ તકલીફ, કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી અને સ્ટેમિના પણ સારું રહે છે। અચ્છા અચ્છા, એટલે તમે નેચરામોર વેનીલા સવારે 1 અને સાંજે 1-1 ચમચી તમે લો છો, એનાથી તમને એક તો તમે કહ્યું કે પાચન ક્રિયામાં સુધારો થયો અને પેટ બહુ સાફ રહે છે, અને સ્ફૂર્તિ રહે છે, થાક જેવું લાગતું, થાક બિલકુલ લાગતું નથી બરાબર। આજે 12-12 કલાક સખત મહેનત કરવા છતાંય તમારી સ્ટેમિના જળવાઈ રહે છે। તો સાહેબ અને આશાબેન, શું આ પાવડર અન્ય લોકોએ લેવો જોઈએ? જેને પથરી છે, જેને આ શક્તિ છે, એના માટે તમારો શું સંદેશ છે? પથરી હોય તો બેસ્ટ લેવા જેવું, પણ ના હોય તો પણ લઈએ, આખો જે સ્ફૂર્તિ ફૂટતા તત્વો જે હોય ફૂડ સપ્લિમેન્ટ, એ પણ આમાંથી મળી રહે છે જે ખોરાકમાંથી ના મળતા હોય બરાબર। એટલે ફૂડ સપ્લિમેન્ટ જેનું કામ કરે છે એટલે આખો દિવસ તાજગી મળે આપણો, થકાન જેવું લાગે નહીં, બિલકુલ નહીં બરાબર ને? ઓકે, ધન્યવાદ।